Știți că învăț, pătiți până în cear, lăsați un om șucruvar, dar e ce auzi sa de atât de nabine, cu justrii ca în zis oamenu. Și să mai sa sa trăma, gata nouă ne dăsni tica upăr, sună pur ima provocen. Și să mai sa sa trăpărna, ugnis mi-o cât na sang provocen număr, Tetris. Namo Dui Savari Antanam, Namo Dui Savari Antanam, Namo Dui Savari Antanam, Namo Dui Savari Jayanam, Namo Dui Savari Trikavati Savanam, Omkara Mindu Sanyavta Nityam Jayanti Yogina, Kamedam Mokshadam Sri Omkarai Namo Namo, Manganam Bhagavanu Yo Manganam Rukamuni, Manganam Kunkundari Ujendram Bursu Manganam Namasamari Sadhani, Svanu Bhutya Chakasti Chiksovai Bhavaya Sarvama, Krihau Niyutha Nidhata. Nauna Dushni Gata. Tika Chanani. Pratham je sut thi kevar sudhatma ne jane chhe, te sut kevar chhe. Shunkayam. જે અંદર શુદ્ધ જ્ઞાન ભાવ શુદ્ધ જ્ઞાન જેમાં રાગ નહીં સ્વ સ્વરૂપને જાણનારું ભાવ શુદ્ધ જ્ઞાન જે ભાવ શુદ્ધ જ્ઞાનથી આત્માને જાણે છે તે શુદ્ધ કેવળી પરમાર્થ છે. કેમ કે આત્મા આખું જાણ્યું છે, ભાવ શુદ્ધ દ્રવ શુદ્ધ નહીં, વિકલ્પ નહીં, રાગ અશુભાદી. રાગ તો અંધકાર હૈ, રાગમાં જાણવાની શક્તિ નથી. જાણવાની શક્તિ જે રાગ થી ભિન્ન જે સ્વરૂપને પકડવાનું જે ભાવ શુદ્ધ જ્ઞાન વર્તમાન પર્યાય વર્તમાન ભાવ શુદ્ધ જ્ઞાન નિર્મોહ પર્યાય રાગ વિનાની એવા નિર્મળ શુદ્ધ જ્ઞાનથી આત્માને સીધો જાણે એ તો નિશ્ચય સંકિતિ એટલે કે નિશ્ચય શુદ્ધ કેવડી. હા નિમિત્ત છે જાણને એમ જાણવામાં આવે છે એમ નહીં, વ્યવહાર સૂત્રના શબ્દોથી જાણવામાં આવે છે એમ નહીં, એમ દયાદાન વૃદ્ધ ભક્તિના રાગની મંદતાના ભાવ શુભ ભાવથી જાણવામાં આત્મા આવે એમ નહીં. અંતરમાં ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા અંતર્મુખ થઈને અપૂર્વ વાત છે. અનંતકાળથી કવિ કહ્યું છે અહીં બે પ્રકાર વર્ણન કરશે, નિશ્ચય શુદ્ધ કેવળી અને વ્યવહાર શુદ્ધ કેવળી. સત સાચા શુદ્ધ કેવડી અને ઉપચારિક કથનના શુદ્ધ કેવડી. સાચા શુદ્ધ કેવડી એને કહીએ કે જેણે અંદર ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા દ્રવ શુદ્ધ જ્ઞાન દ્વારા ભાવાત્મા ભલે એમ દીધું, પણ દ્રવ શુદ્ધનો નિમિત્ત છે અને ભાવ શુદ્ધ તો પોતાથી થયેલ છે. એ ભાવ શુદ્ધના વર્તમાન જ્ઞાનની પર્યાયથી દ્રેવ નામ જ્ઞાયક ભાવને જાણે એ સાચો નિશ્ચય સત શુદ્ધ કેવડી છે. એણે જે જાણવું હતું એ જાણી લીધું. બારમાં જે કહેવાની વાત હતી અનુભૂતિ કરવાની, જ્ઞાન દ્વારા આત્માને વર્તમાન જ્ઞાન દ્વારા આત્માને પકડ્યો
સીધો એ અનુભૂતિ, એમાં આત્માનું જ્ઞાન આવ્યું, એ જ પરમાર્થે સૂતમાં પૂર્ણ થયો. એ કેમ કે સૂતનો જાણનારું જ્ઞાન એ તો ટીકાળી સ્વરૂપ છે, એને જેને શુદ્ધ જ્ઞાન દ્વારા જાણ્યું એ તો શુદ્ધ કેવડી પરમાર્થ થઈ ગયો. હા હા હા, નરકનો નારકી હોય કે પશુઓ ત્રિયંત, પણ એ અંતરના જ્ઞાનના ભાવ જ્ઞાન દ્વારા આત્માને જે આમ અનુભવે જાણે કઈ શુદ્ધ કેવડી છે, બધું જાણ્યું એને. હા હા, એને બધું જાણ્યું, જાણનારને જાણ્યો એને બધું જાણ્યું. હા હા હા, જેની વાત છે ભાઈ, એ આત્મા જી એક સમયમાં એક જ્ઞાયક ભાવ, જેમાં ગુણ હોવા છતાં ગુણનો ભેદ નહીં એવું જે અભેદ દ્રવ્ય સ્વભાવ, એ જે ભાવ સુધી એને જાણે એને પરમાર્થે આત્માને જાણ્યું તો પરમાર્થે તેને શુદ્ધ કેવડી કહેવામાં આવે છે. હા, ભલે બીજું શાસ્ત્રનું જ્ઞાન વિશેષ ન હો, સમજાવવામાં પણ કદાચિત ન આવે. હા હા, જેને અંતર્જ્ઞાન રાગના વિકલ્પ વિનાનું જે જ્ઞાન, એવું જે શુદ્ધ ભાવ, તેને ભાવવાન એવો ભગવાન આત્મા, એને જેને જાણ્યો એ સમ્યક દ્રષ્ટિ, અને એ ભાવ શુદ્ધ કેવળી. બાબુલાલજી, છોટાભાઈ, આવું મારે છે બાપા. હા, જે જાણવા યોગ ચીજ હતી, પરમાત્મા સ્વરૂપ સર્વોત્કૃષ્ટ જ્ઞાયક ભાવ, બપોરે પાયું ઘણું ઘણું મજી આ બપોરે આવશે. હા હા, જેમાં મુનિની પર્યાયના લિંગ, કેવળીની પર્યાય અને સિદ્ધ પર્યાય, પણ જેમાં નથી ટીકાળી જ્ઞાયકમાં નથી, એવા જ્ઞાયકને જેણે વર્તમાન ભાવ સુધી જાણ્યો. હા હા હા, એ સાચો નિશ્ચય પરમાર્થે શુદ્ધ કેવડી છે. છે એ પહેલી લીટી છે, પ્રથમ પ્રથમ તાવત શબ્દ છે ને, મૂળ સંસ્કૃતમાં છે, ચલો તાવત, એ પહેલી લીટી એનો તાવત છેલ્લો શબ્દ છે સંસ્કૃતમાં. તાવત પરમાર્થો, પેલી પંક્તિ. હા હા, સમજાય છે કઈ? તે તો પરમાર્થ છે. હા હા હા, તે તો પરમાર્થ છે. હા હા, પરમ પદાર્થ પરમાત્મા સ્વરૂપ અપના ધ્રુવ પોતાનો, એને જેને ભાવ શુદ્ધિ જાણ્યો એ તો પરમાર્થ છે. આ પરમાર્થ કરે કોકનું એ નહીં હોય, પૈસા દેવા કોઈને હાથ મદદ કરવી, પણ ભાઈ આ પરમાર્થ કામ કરે છે. હા, પરમાર્થ
પ્રાણાત્મા એક સમયમાં પૂરણ. તમે તો ગુજરાતી સમજો છો ને, તમે ગુજરાતી નાચો ને મોટો બરાબર એની તો સમજે. હા હા, બહુ જ ટૂંકામાં અને પૂરણ સ્વરૂપ જેને અલ્પ જ્ઞાન પણ ભાવ શુદ્ધ છે, જેને વિશેષ દ્રવસુદ્ધનું જ્ઞાન ન હોય. હા હા, પણ જે જ્ઞાનની દશા ભાવ શુદ્ધે જેની એ પર્યાય છે તેને જેને જાણ્યો. એ પરમાર્થે નિશ્ચય સાચો શુદ્ધ કેવડી છે. બાબુલાલજી એસી ભૈયા બાદ વ્યવહાર વ્યવહાર તો તમારો ક્યાં ભૈયા પ્રશ્ન ક્યાં નમી હૈ. શુભ ભાવ આતે હૈ ધર્મી કો ભી અશુભ થી બચવા માટે શુભ હોય, પણ છે એ બંધનું કારણ. ધર્મીને પણ આત્મજ્ઞાન હોવા છતાં અને અંતર અનુભવની દ્રષ્ટિ હોવા છતાં એને અશુભ થી બચવા શુભ આવે, પણ છે એ બંધનું કારણ. મોક્ષ માર્ગ નહીં અને મોક્ષ માર્ગનો એક કારણ નહીં. આ હા હા હા, મનુષ્યપણામાં તો કરવાનું તો આ છે, જેમાં હિત થાય અહિત ટળે. હા, બાકી બધા ફૂટા છે. એક વાત થઈ શેઠ, ભાવ શુદ્ધ જ્ઞાન સમજે ને, ઉસે ભાવ શુદ્ધ જ્ઞાનથી આત્મા જાણે. એ પરમાર્થે યથાર્થ છે નિશ્ચય શુદ્ધ કેવળી અને પરમાર્થ છે એવું, એ જ ખરેખર ચીજ છે. અને જે તમારો પ્રશ્ન આવ્યો હોય, અને જે સર્વસ્વ જ્ઞાનને જાણે છે. સર્વસ્વ જ્ઞાન કેમ કહ્યું છે? તો ભાવ શુદ્ધ જ્ઞાન પર્યાય, એ જ્ઞાનમાં એ જ્ઞાનથી આત્મા જાણે છે એમ કેવું છે? એ જે શુદ્ધ જ્ઞાનથી સીધું જાણે છે એ જુદી વસ્તુ. હવે આ તો જ્ઞાન કે આત્મા એમ ભેદ પાડીને સમજાવવું છે કે આ જ્ઞાન એનો સંબંધ આત્મા સાથે છે. એ જ્ઞાન તે આત્મા એટલો ભેદ પાડીને જે જ્ઞાન તે આત્મા એમ કહ્યું તે જ્ઞાનને અહીં સર્વ જ્ઞાન કહ્યું છે. કેમ કે એણે સર્વને જાણવા માટે જાય છે, એ જ્ઞાનની પર્યાય સર્વને જાણવા માટે છે. છે ભેદ હજી, શુદ્ધ જ્ઞાન તે આત્મા એટલો ભેદ પાડવો છે તે છે વ્યવહાર. પણ એને સર્વ શુદ્ધ કહ્યું કેમ? કે એ શુદ્ધ જ્ઞાને આ જ્ઞાન તે આત્મા એમ કહીને પરમાર્થનો ઉપદેશ આ રીતે ચાલે. એકલો પરમાર્થનો સીધો ઉપદેશ થઈ શકે નહીં.
એઠીએને જે સુજ્ઞાન છે એ જ્ઞાન છે, એ તો સ્વભાવ શું છે, દર્શુદ્ધની આ વાત નથી, પણ એ ભાવ શું જ્ઞાન જે થયું તે જ્ઞાન આત્માને જાણે છે, એ જ્ઞાન આત્માનું છે, એ આત્મા હરે તદાત્મ સંબંધ છે, એટલો જે જ્ઞાન અને આત્માનો ભેદ પાડીને આત્માને સમજાયું, તેથી તે જ્ઞાનને સર્વશુદ્ધ કહેવામાં આવે છે. કેમ કે તે જ્ઞાન સર્વ આત્મા ભગવાન ત્રણલોકનો નાથ પૂર્ણ, એને જાણનારું એ જ્ઞાન છે, અને એ જ્ઞાનને આત્મા હરે તદાત્મ સંબંધ છે. ગંધભાઈ, આ તમારો પ્રશ્ન હવે અહીંયા પ્લેનમાં નોકર હતા, 1500 પગાર, બ્રહ્મચારી સંભાળ, બ્રહ્મચારી છોડી દે, નોકરી છોડી દે, 1500 નો પગાર હતો માસિક, પ્લેન પ્લેન કહેવાય, શું કહેવાય, જ્યાં અમે જ્યાં જતા હતા આવતા મદદ કરવા, એમાં ટોપ પહેરી નથી, આ તો પ્રશ્ન કેવો પણ ને શું હતું. હા હા, કે છે પ્રભુ એક વાત સંતો સહી, કે તારા જે જ્ઞાનની દશા છે, સ્વરૂપનું જ્ઞાન વાસ્તવિક, એ જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન અને પરનું જ્ઞાનની અહીં વાત નથી. હા હા, શાસ્ત્રથી પણ જ્ઞાન જે થયું એ પણ પોતાથી થયું, તેને અહીંયા ગુણ કે જ્ઞાન કહેવામાં આવે છે. દ્રવ સુખને સાંભળીને થયું એ જ્ઞાન પણ વાસ્તવિક જ્ઞાન નહીં. કેમ કે સાંભળીને એ જ્ઞાન થયું છે તો પોતાથી, પણ એ પરલક્ષી જ્ઞાન થયું, એ સ્વલક્ષ કરવા માટે તે જ્ઞાન કામ ન આવે. હા હા હા, આવું વિતરાગ મારે. હા હા, દિગંબર જૈન ધર્મ સનાતન સત્ય ત્રણકાવમાં ક્યાંય છે ને બીજે? એવી આ ચીજો જોવું શૂન્ય મેં મિલે નહી. હા હા, દિગંબર મુનિઓ કેવળીના ખેડાએ તો અલ્પકાળમાં કેવળ જ્ઞાન એકાદ ભાવમાં લેનારા છે, એ સંતો જગતને સમજાવે છે. વારા બાંધીને બેઠા એ વાત એમાં ભાઈ નથી બાપુ. આ તો વસ્તુનું સ્વરૂપ છે, આ કઈ જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન કોઈ વાળો નથી, એ વસ્તુનું સ્વરૂપ છે. જૈન સોઈ આત્મા અન સુહી કરમ, એ વચન સે સમજ લે જિન પ્રવચન કા મરમ, ગઢગઢ યંત્ર જિન બસે સમયસા નાટક, ગઢગઢ યંત્ર જિન બસે ગઢગઢ યંત્ર જૈન, મત મદિરા કે 500 મતવાળા સમજે, મતવાળા અપના મતના અભિપ્રાયના ઘેરસા કેલા જીન સ્વરૂપી પ્રભુ. આ પરમાત્મા પ્રકાશનભાઈ આવે છે ને 88 ગાથા, જેમાં ભાવલિંગનું સ્વરૂપ ઉપચારથી જીવનું પરમાર્થે, તો મુનિપણાનું ભાવલિંગ મોક્ષ મારે એ જ્ઞાયપણામાં નથી. એવો જ્ઞાયક છે, એને જે જ્ઞાને જાણ્યું એ જ્ઞાન ભાવ સુતે જાણ્યું, એ તો શુદ્ધ કેવડી પરમાર્થ છે, યથાર્થ છે, સચ્ચાર્થ છે.
પણ જે જ્ઞાન ભાવસુ જ્ઞાન દ્વારા આ જ્ઞાન તે આત્મા એમ જે સમજાવ્યું છે, કેમ કે જ્ઞાન ને આત્માને તદાપુર સંબંધ છે, એકરૂપ સંબંધ છે. જેમ ઉષ્ણતા ને અગ્નિ ને તદરૂપ સંબંધ છે, એમ આ જ્ઞાન ને આત્માને તદરૂપ તદાત્મ સંબંધ. એ કારણે કહ્યું કે જે સર્વશુદ્ધ જ્ઞાન ને જાણે છે, સર્વશુદ્ધ જ્ઞાન ને આત્માને જાણે છે, આ નથી કે અત્યારે આત્માને શુદ્ધ જ્ઞાન દ્વારા જાણે એટલું નિશ્ચય મળ્યું. હવે એ આત્માને જાણનારું જ્ઞાન, એ જ્ઞાન જે છે એ સર્વશુદ્ધને જાણનારું છે. છે જે સર્વશુદ્ધ જ્ઞાન ને જાણે છે, આ ભલે તે જ્ઞાન અલ્પ હોય અને પ્રભુને જાણે અંદરમાં, તો તે જ્ઞાનને પણ સર્વશુદ્ધ જ્ઞાન કહ્યું છે. સમજાવું કાંઈ? આવું મારે પકડતા કઠણ પડે. દિગંબર જૈન ધર્મ સનાતન અનાદિ અનંત, જેને ગંધર્વોએ સ્વીકાર્યું, ઇન્દ્રોએ સત્કાર કરીને અનુભવ્યો, ઇન્દ્રો એકા અવતારી એક ભવે મુખ જનારા છે. સકરેન્દ્ર સુધર્મ દેવલો 32 લાખ વૈમાન, એક એક વૈમાન માં સિંહદેવ એનો સ્વામી ઇન્દ્ર છે અત્યારે. સકરેન્દ્ર ભગવાનના શાસ્ત્રમાં સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે ત્યાંથી મનુષ્ય મુખ જવાનું છે. સમકીર્તિ છે અવળલજી, ઇન્દ્ર સુધર્મ ડેવલોક છે ઉપર તરનું મેળ ઉપર ઉપર તરફ 32 લાખ તો વૈમાન છે. એક એક વૈમાનમાં અસિંહ તો દેવ છે, કોઈ કોઈ બનવાનું છે, બાકી ઘણા અસિંહ એનો સ્વામી છે. કરોડો તો અપેક્ષાનું છે પણ અંદરમાં એ ભાવસુદ્ધ જ્ઞાનથી આત્માને જાણી લીધો છે, તો એ કોઈ ચીજ મારી નથી. હું ઇન્દ્ર નથી, હું આ ઇન્દ્રાણીનો સ્વામી નથી, હું આ 32 લાખ વૈમાનનો ધણી નથી. હું તો એક શુદ્ધ જ્ઞાન દ્વારા ટીકાળીને મેં જાણ્યો છે. ભગવાન એને શુદ્ધ કેવડીઓ શુદ્ધ કેવડી કહે છે. અને તે જાણનારું જે જ્ઞાન છે, જાણનારું જ્ઞાન છે એને સર્વશુદ્ધ કહી, અને તે જ્ઞાન આત્માનું છે, આત્મા એ એવો વ્યવહાર છે, એટલો ભેદ પાડીને સમજાવ્યું એ વ્યવહાર થયો. દયાદાન ને આદિ વ્યવહારના વ્રતના વિકલ્પની તો ક્યાંય વાત રહી નહીં. ફક્ત જે શુદ્ધ જ્ઞાન, જે આત્માને જાણનારું જ્ઞાન, ભલે અલ્પ જ્ઞાન હો પણ એને સર્વશુદ્ધ કહ્યું, કારણ કે જે જાણનારો છે તેને જાણનારી આ જ્ઞાનનો સંબંધ છે, એ જ્ઞાન તે આત્મા છે. સર્વ એટલે આત્માને જે જાણનારું જ્ઞાન તે આત્મ જે જ્ઞાન છે એ આત્માને સીધો જાણે તો સીધી વાત થઈ પરમાત્મા. હવે એ જ્ઞાન ને આવ્યું, એ જ્ઞાન ને સર્વશુદ્ધ કહ્યું, કેમ કે સર્વ આત્માને જાણનારું જ્ઞાન છે, એ જ્ઞાન ને આત્મા બેને સંબંધ છે, તદાત્મા તદરૂપ. એ કારણે જ્ઞાન ને સર્વ જ્ઞાન કહ્યું, અને તે જ્ઞાન તે શુદ્ધ કેવળી છે એ વ્યવહાર કહ્યો. એ જ્ઞાન તે શુદ્ધ કેવળી છે એને જાણે એને શુદ્ધ કેવળી કેવો વ્યવહાર છે.
એ જ્ઞાન આત્માને જાણે તેને નિશ્ચય છૂટકી મળી કે છે. ભાઈ અધિકાર તો જયારે આવે ત્યારે એનું સ્પષ્ટીકરણ થાય ને. તિંડી જ્ઞાન છે. અહીં તો એટલું કેવું છે કે આ જ્ઞાન એનો સંબંધ તત્વ આત્મા હારી છે, માટે તે તદાત્મ સંબંધ હોવાથી જ્ઞાન તે આત્મા એમ જે ભેદ પાડીને સમજાવવું તે જ્ઞાનને વ્યવહાર સ્વરૂપ કેવળી કહેવામાં આવે છે. નરુભાઈ આજી વાત છે. પેલી બાર ગાથાઓમાં તો આપણું સમયસરનું આખું સૂત્રનું ભરી દીધું છે, પછી તેમાંથી એનો વિસ્તાર બાર ગાથા પહેલી. આ ગજબ કુંકુંડાચાર્યની રચના અને અમૃતચંદ્રાચાર્યની ટીકા દિગંબર સંતો. અતેન્દ્રી પ્રચુર આનંદના વેદનમાં પીડ્યા છે એને આ વિકલ્પ આવ્યો, ટીકા રચાઈ ગઈ. છતાં એ પોતે એમ કહે પ્રભુ એ ટીકાનો મેં હું રચના નથી, એ તો શબ્દે વર્તાઈ ગઈ છે. હું તો સ્વરૂપમાં આત્મામાં છું, હું તો સ્વરૂપ ગુપ્ત છું. હું જ્યાં છું ત્યાં તો રાગે નથી, ત્યાં પરને સમજાવવાનો વિકલ્પ નથી, અને હું જ્યાં છું અને જે છું તે ટીકાના શબ્દને રચે એ આત્મા નથી. કિંચિત માત્ર મારું કર્તવ્ય નથી એમ કીધું છે. એ ટીકાના શબ્દોની રચના થઈ એમાં કિંચિત કિંચિત જરીએ મારું કોઈ કર્તવ્ય નથી. આ વસ્તુનું સ્વરૂપ છે એમ. પરદ્રવ્યની રચના કોણ કરે પ્રભુ? એ પરદ્રવ્યના રચકણોની તે સમય તે પર્યાય થવાની હોય તે પરદ્રવ્ય થાય. અહીં તો જે મોટા ધંધા રોજગાર એના બધા હું છું થાય છે, હું એને કરું છું ઘણી ભ્રમણા. તમારા શેઠિયા જેવા એને ધંધા મોટા હોય, મોટા મોડા દુકાન પર બે થડે થડો કહેવાય છે દુકાનની પેઢી ઉપર. આ કરું આ કરું આમ કરું. હા કોણ કરે પ્રભુ? પરદ્રવ્યની કોણ ક્રિયા કરે નાથ? તું જ્યાં છ ત્યાં એ કરવાનું શું છે નહીં? અરે તું જ્યાં છ ત્યાં મોક્ષના માર્ગની પર્યાય પણ જ્યાં એમાં નથી. દ્રવ્યમાં એ પર્યાયમાં છે. આવો જે સ્વભાવ બાપુ, એ સ્વભાવને જે જાણનારું જ્ઞાન, એ જ્ઞાનને સર્વસુદ્ધ કહેવામાં આવે છે. કેમ કે તે જ્ઞાન તે આત્મા, જ્ઞાનનો સંબંધ આત્મા હર્યામ છે. જ્ઞાનનો સંબંધ કોઈ અનાત્મા હરે છે નહીં, એ જ્ઞાનનો સંબંધ વ્યવહાર રત્નોત્તરીનો રાગ છે ઉઠે છે એની હારે સંબંધ નથી. સમજાય છે? કાંઈ જે ભાવ શુદ્ધ જ્ઞાન છે એના દ્વારા સીધો આત્માને જાણે ભેદ પડ્યા વિના એ તો સાચો શુદ્ધ કેવળી નિશ્ચય પરમાર્થ. પણ તે પદાર્થને
જાણનારું ભાવ શુદ્ધ જ્ઞાન જે છે, જે જ્ઞાનનો સંબંધ આત્મા હરે છે, તેથી તે જ્ઞાનને આત્મા કહીને એ જ્ઞાનને સર્વશુદ્ધ વ્યવહાર સર્વશુદ્ધ કેવડી કહેવામાં આવે છે. હા, ગજબ વાત છે. કોણ છે ભાઈ? આવી વાત તીર્થંકરના ઘરની વાત છે. જેને ગણધરો સાંભળતા હતા, જેને એકાએક ભવતારી ઇન્દ્રો સાંભળતા હતા, એ આ વાત છે. ભગવાન બિરાજે છે, ત્યાંથી તો આ વાત આવી છે. હજી તો નીચે ને વ્યવહાર કોને કેવો એ વાત અત્યારે ચાલુ છે. જે અંતર જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરે છે તો એ તો યથાર્થ નિશ્ચય પરમાર્થ શુદ્ધ કેવડી. પણ તે પરમાર્થ સ્વરૂપનું જાણનારું જે જ્ઞાન, એ જ્ઞાન એને તદ્દાત્મા હારે સંબંધ છે વસ્તુ હારે, એ તો ભેદ જાણીને એ જ્ઞાનને સર્વશુદ્ધ કહ્યું અને એ જ્ઞાનને વ્યવહાર કહ્યું, એ વ્યવહાર શુદ્ધ કેવડી કહ્યું. કુમૃતિભાઈ, આવી વાત છે. મૂળ ચીજ બહુ ફેરફાર થઈ ગયો છે. અભ્યાસ નહીં ને એટલે કઠણ પડે એવી લાત લાગે. વસ્તુ તો આ રીતે છે અને એ જ પરમ સત્ય છે. જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન નહીં, આત્માનું જે થયેલું જ્ઞાન, એ જ્ઞાન તે આત્મા છે એટલું ભેદ પાડીને સમજાવવું છે. એક જ્ઞાન તે આત્મા અનુભવે છે એ પરમાર્થને કહેવું એ ભેદ વિના સમજાવી શકાય નહીં. એથી વચમાં આવો એક વ્યવહાર ભેદ, એ ભેદ આ કે જ્ઞાન જે આત્માને જાણનારું છે તે જ્ઞાન આત્માને જાણ્યાનો સંબંધ છે, તેથી તે જ્ઞાનને સર્વશુદ્ધ કહીને તેને વ્યવહાર શુદ્ધ કેવડી કહેવામાં આવે છે. હા હા, નિર્ભય આવું મારે છે. હા, જેને સાંભળવા મળ્યું નથી એના મનુષ્ય પરમદીકો એ વિચારાયા હતા, કીધું ને અરે વાલા કહેતા મારી બાન મારું મા, મારી માન મારો બાપ, વાલા કહેતા એ ક્યાં ગયા છે? વિચાર કર્યો છે બાબુલાલજી? તો આમ કહેતો મારી બા આમ ખોળામાં હંગે અને હાચવે, હા બે પગ લાંબા કરીને દસ થયા, પગ ઉપર ચોલા જેવું કરે ને પગ આમ લાંબા કરીને એમ બેરે બાળકને જંગલ દિશામાંથી પગ ને પગ ઉપર કરે ને નાનું બાળકને એને. હા હા, એ જેને મોટો કર્યો, જેને વાદપ કરી અને બા 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 કહેતો હતો, અરે ગઈ ને ક્યાં મરીને બાપુ તેને જોયું છે? આ પિતાજી એમ બાપુજી બાપુજી કરતો ભાઈ, તું એ ભાઈ ક્યાં ગયા બાપુ? હા હા હા, એવા તો અનંત મા બાપ ગયા. હા એક લીમડો તોડતો છો, કીધું ભાઈ તું રેવા દે બાપુ, તારા પૂર્વના ઘણા મા બાપમાં બેઠા છે. આ નિમ બાબુ નિમ
પત્તા છે ને, એક એક પત્તામાં અસંખ્ય જીવ છે, અસંખ્ય એક પત્તામાં હોય કટકી મેં અસંખ્ય. ભાઈ તું આમાં રહેવા દે, તોડવું કે બાપુ બાપુ તને ખબર નથી, તારા અસંખ્ય ભવું ના ઘણા કોઈ મા બાપ મરી ને આમાં બેઠા પડ્યા છે. તું જેને મા મા કરતો બાબા નો હા હાડલો ચાલતો, હાડલો સાડા ક્યાં કે સાડી સાડી જાડી નામ ઉભો હતો, બા બા કરતો. ભાઈ તે વિચાર કર્યો નથી. એવા અનંત જીવો ક્યાંય રખડતા રખડતા ક્યાંય પડી ગુણ કરતા. બાપુ તું સુધારવાના પંથ મેળ્યા, સુધારી લે એવા વખત ફરીને મળશે નહી. આ જ કરવાનું છે. છોડાવવામાં આવે છે ને, લાખ વાતની વાત એક નિશ્ચય આણવો છોડાળ માટે ને ભાઈ, લાખ વાત લાખ ની પણ અનંત વાત, અનંત વાતની વાત નિશ્ચય આણો છોડી જગત દંડ ફંડ નિજ આત્મ ઉર જાઓ. છઠાળામાં આવે છે, ગાગરમાં સાગર ભરી દીધી છે છઠાળામાં. બહુ સંતો ને એ વખતે તો પંડિતો પણ બહુ સારી ટોડરમલ બનારસીલા ભાગચંદજી આ ધોળતરામ પંડિતો તે પંડિતો પણ અત્યારનું બધું ગડબડ થઈ ગઈ. ભાઈ તારે દેખાવ કરવો છે કે દેખનાર ને દેખવો છે? દુનિયામાં દેખાવ કરવો છે કે અમને કોઈ ઓળખે ને અમને કોઈ મોટા માને, અમે કઈક છીએ એમ ગણતરી દુનિયામાં થાય? ભાઈ તારે ત્યાં કરાવવું છે. કઈક દેખનાર ને દેખવું છે. દેખનારો ત્રણે લોક નો નાથ બિરાજે પ્રભુ, એને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાન ને છૂટ કે ભૂલી કે ભાવ આવે. બધું ભણ્યો હતું, ત્રિયંત સંકેતી ને પણ જે જ્ઞાન થી આત્મા જણાય તે જ્ઞાન ને શુદ્ધ કેવડી કે વ્યવહાર શુદ્ધ કેવડી કે. બાપુ તે જે જાણવાનું હતું તે જાણે, તારા જ્ઞાન માં એ ચીજ આવી ગઈ. હા હા, ત્રણે લોક નો નાદ, પૂર્ણાનંદ નો નાદ પ્રભુ, એને તે જ્ઞાનમાં જાણ્યું, એ જ્ઞાન ને આત્મા ને તદ્રુપ સંબંધ છે. તેથી તેને જ્ઞાન ને જ અમે વ્યવહાર શુદ્ધ કેવડી કહીએ છીએ. હા હા, તે પણ સર્વ શુદ્ધ રૂપે વ્યવહાર શુદ્ધ કેવડી કહી. હા બેટા પ્રસાદ સમજાય છે? કાંઈ થોડું પણ સત્ય સત્ય હોવું જોઈએ. લાંબી મોટી વાતમાં સત્ય. હા જેમાંથી જન્મરણનો અંત ન આવે પ્રભુ, એ શું ચીજ છે? જેમાં જન્મરણ અનંત અનંત કર્યા અને જેને મિથ્યા ભાવ પીડ્યો છે, એ મિથ્યાત્મા તો અનંત જન્મરણ કરવાનો ગર્ભ પીડ્યો છે. એમ હા, અહીં તો જે કઈ આત્માને જાણનારું જ્ઞાન છે, હા એ જ્ઞાનને, એ જ્ઞાનને ભગવાન જણાનું જાણવા લાગવાનું જ્ઞાન, એથી સર્વ કહ્યું અને શુદ્ધ કેવડી કહ્યું. હા હા, ભાઈ તે બધું જાણ્યું બાપુ, તને જે જાણવા યોગ ચીજ તેનું તે જ્ઞાન કર્યું, એ જ્ઞાન ને એમ સર્વ જ્ઞાન કહીએ છીએ.
અને જ્ઞાનથી આત્મા એટલું ભેદ છે માચે એ જ્ઞાન ને વ્યવહાર છૂટકે વળી કહીએ છીએ. હા હા બાપુ, આવી વાત મળવી મુશ્કેલ છે ભાઈ. હા બહુ મુશ્કેલ થઈ ગયું. હા 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 પરમ સત્યનો પ્રવાહ તો આ છે. હા હા જે સર્વશુદ્ધ જ્ઞાનને જાણે છે, ઓલામાં શું હતું, કેવળ શુદ્ધ આત્માને જાણે છે એમ હતું છે ને, શુદ્ધથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે એમ હતું. અને આમાં સર્વશુદ્ધ જ્ઞાનને જાણે છે, ફેર સમજાણું કાંઈ. સંતોની વાણી એટલી ગંભીર છે, એને માટે ઘણો અભ્યાસ જોઈએ, ટાઈમ લેવો જોઈએ બાપુ. અને તે પોતાના આત્માના હિતને માટે છે ને, અહિતના રસ્તા અને ધંધા તો કરી રહ્યો પ્રભુ. હા વાતની વિશેષતા શું થઈ કે જે આત્મા વસ્તુ છે એ જ્ઞાન આદિ અનંત ગુણનું એક રૂપ છે. તો એવા જ્ઞાનને, એવા વસ્તુને જાણી લઈ એ જ્ઞાન તો અભેદ થઈ ગયું, એટલે શુદ્ધ જ્ઞાન નીચે શુદ્ધ કેવળ થઈ ગયું. પણ જે જ્ઞાન વસ્તુને જાણનારું છે એને જાણવામાં ગયું નથી, અભેદ થયું નથી, એ જાણનારું જ્ઞાન છે એનું, આત્માનું. અને આત્મા હરે એ જ્ઞાનનો સંબંધ છે. એ જ્ઞાનને રાગ વ્યવહાર રત્નત્રે હરે કે દેવગુરુ શાસ્ત્ર કે બીજા અજીવ તત્વારી જ્ઞાનનો આમ સંબંધ નથી. હા જ્ઞાનનો આમ આત્મા હરી સમાન તદાત્મા. તે માટે તે જ્ઞાનને સર્વ જ્ઞાન કહીએ અને તે જ્ઞાનને સર્વશુદ્ધ કેવળી વ્યવહાર કહીએ. હા હા ક્યાં તો બપોરની વાત હતી, ક્યારે સારો આવ્યો હતો બબુલાલજી, બપોર દપોર કો કર્યું, દુપોર કી ચીજ મેં અધિકાર બહુ અચ્છા હૈ આજકાલ, મુનિ પ્રભુ કેવળ એ પર્યાય આત્મા. આજ આવશે વિશેષ ડોકો. હા હા જે સર્વશુદ્ધ જ્ઞાનને જાણે, ભાષા ફરી ગઈ, પહેલા મેં એમ હતું કેવળ શુદ્ધ આત્માને જાણે છે એમ હતું, એ નિશ્ચય. અને આ સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે, સમજાવું કાંઈ, સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે. સર્વ કહેવાનો આશય તો ત્રિકાળીને જાણે છે તેવું જે જ્ઞાન છે હજી બેન, પણ એને વ્યવહાર શુદ્ધ કેવડી, એને જે જાણે છે તેને વ્યવહાર શુદ્ધ કેવડી કહીએ. હા હા તે વ્યવહાર છે, જોયું. અંતરના ભાવ સુજ્ઞાન દ્વારા અનુભવમાં ચાગ્યો, દ્રવમાં દ્રવનો અનુભવમાં અભેદ જ્ઞાન થયું, એ તો પરમાર્થે સત્ય જ્ઞાન શુદ્ધ કેવડી છે, સાચો શુદ્ધ કેવડી, પરમાર્થે શુદ્ધ કેવડી. આ કેમ કે એમાંથી તો એને કેવળ જ્ઞાન થવાનું, ભગવાનનો અનુભવ થયો, જે જ્ઞાન દ્વારા અનુભવ કર્યો એ ભગવાનના જ્ઞાનમાંથી તો અત્યારે ભલે આટલું જ્ઞાન આવ્યું, પણ એ તો શુદ્ધ કેવળી નિશ્ચય કીધો, એથી એને પરમાર્થે કેવળ જ્ઞાન અલ્પકાળમાં થવાનું છે,
એ દ્રવ્ય માંથી થવાનું છે. સમજાણું કઈ, જેમાંથી કેવું જ્ઞાન થવાનું છે એને જે જ્ઞાને અનુભવ્યું માટે તે સબ નિશ્ચય શુદ્ધ કેવલ પરમાર્થ કહેવાય. આ ગંભીર વાત, ગંભીર વાત. દિગંબર સંતોના સિદ્ધાંતો ગજબ છે, કઈ ક્યાંય મળે એવા નથી. લોકોને દુઃખ થાય અરે તારે અમારો સંપ્રદાય ખોટો બાપુ ભાઈ, આ હિતની વાત છે. જેમાં હિત થાય એ વસ્તુ શું? જેના જન્મરણ ટળીને જેનામાં જન્મરણ ને જન્મરણનો ભાવ નથી, અરે જેનામાં મોક્ષનો માર્ગની પર્યાય પણ નથી, એવા જ્ઞાયક ભાવને જેને જાણ્યો એ તો શુદ્ધ કેવળી છે નિશ્ચય. અને એને કેવળ જ્ઞાન તો અલ્પકાળમાં થવાનું છે. પણ એને જાણનારું જે જ્ઞાન છે એમ એવું જે એ જાણનાર જ્ઞાનને પણ અમે સર્વશુદ્ધ કહીએ છીએ. સંતો માવ્રતધારી, સાચા માવ્રતધારી. ઓ આત્મજ્ઞાન વિનાના જેટલા માવ્રતધારે છે બધા તો ખોટા છે. એ મહાવ્રત સત્ય મહાવ્રત ધારીઓ એમ પુકાર કરે છે, પ્રભુ તારા આત્માને જે જાણવાનું જે જ્ઞાન છે ને, અમે સત મહાવ્રત ધારી કહીએ છીએ. ઋષિશો કે સમાયું તું ઋષિશો પાઠમાં છે, ઋષિશ્વર ઋષિના ઈશ્વર ગંધરો પણ એમ કે છે. ઋષિ આ ઈશ્વર પરમાત્મા જિનેશ્વર એ પણ એમ કે છે. જેણે આત્માને અનુભવ્યો જ્ઞાન થી સીધા ભાવથી એ તો પરમાર્થ શુદ્ધ કેવું છે. પણ તેને જાણનારું જ્ઞાન છે એને સર્વ કહીએ છીએ અને વ્યવહાર શુદ્ધ કેવડી કહીએ છીએ. કારણ કે એ જ્ઞાનનો સંબંધ આત્મા હારે છે, એ જ્ઞાનનો સંબંધ કોઈ વ્યવહાર રત્નોત્તરીના રાગ હારી પણ જેનો સંબંધ નથી. કેમ કે રાગ તો અજ્ઞાન છે, અજ્ઞાન એટલે એમાં જ્ઞાનનો અંશ નથી. વિપરીત જ્ઞાન મને નથી કેવું. પણ જે દયાદાન વ્રત કે વ્યવહાર રત્નોત્તરીનો વિકલ્પ છે રાગ, એમાં જ્ઞાનનો અંશ નથી. કેમ કે રાગ જાણતું નથી, રાગ પોતાને જાણતું નથી, તેમ જોડે ચૈતન છે તેને જાણતું નથી, પણ તે રાગ ચૈતન દ્વારા જણાય છે માટે તે અચેતન છે. અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરી, હવે ઓલું જ્ઞાન ને જાણે તે વ્યવહાર શુદ્ધ કેવડી કહ્યું અને સર્વ જાણનારું કહ્યું એને, હવે એની પરીક્ષા એનું એનું જે સ્પષ્ટીકરણ કરે છે. એ જ્ઞાન જે ભાવ શુદ્ધ છે એ જ્ઞાન ને સર્વ શુદ્ધ કહ્યું અને એ જ્ઞાન ને વ્યવહાર શુદ્ધ કેવડી કહ્યું. કારણ કે જ્ઞાન આમ પકડ્યું નથી, અનુભવમાં ગયું નથી, ભિન્ન રહીને વાત કરવી છે. ત્યારે એ જ્ઞાનને વ્યવહાર શુદ્ધ કેવળી કયો કેમ? અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએ. ઉપર કહેલું સર્વજ્ઞાન આત્મા છે કે અનાત્મા? જે જ્ઞાન આત્માને જાણનારું છે તે જ્ઞાન
આત્મા છે કે અનાત્મા છે? હા, કોર્ટમાં જેમ કાયદા બોલે એમાં કાયદા કરે છે, ભગવાનના ઘરના કાયદા કાઢે છે, કલમ કાઢે છે. સાંભળતો ખરો એક વાત, અમે ભગવાન આત્મા એને જાણનારું જ્ઞાન, એ જ્ઞાનને અમે સર્વ કહ્યું અને એને વ્યવહાર શુદ્ધ કેવડી કહ્યું. એનું કારણ કે તે જ્ઞાન છે, છે એ આત્મા છે કે અનાત્મા? એ જ્ઞાન આત્મા સાથે સંબંધ રાખે છે કે એ જ્ઞાન રાગ આદિ અનાત્મા સાથે સંબંધ રાખે છે? સમજાણું કાંઈ? જો હા, ઉપર કહેલું સર્વ જ્ઞાન, સર્વ એટલે વ્યવહાર શુદ્ધ જ્ઞાન, દરેક શુદ્ધ નહીં, એની તો વાત જ ક્યાંય. હા, ઉપર કહેલું સર્વ જ્ઞાન માટે કહ્યું ને સર્વ શુદ્ધ જ્ઞાન, એ ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે તો બરાબર નથી. કેમ કે સમસ્ત જે જળરૂપ અનાત્મા, આકાશ આદિ પાંચ દ્રવ્યો, ધર્માસ્થિ ધર્માસ્થિ પુદગળ પરમાણુ આકાશ કાળ, એ તેમનું જ્ઞાન સાથે તદાત્મક બનતું નથી. પાંચ જે જળ પદાર્થ છે તે જ્ઞાનને જળને એક રૂપતા હોતી જ નથી. સમજાણું કાંઈ? વ્યવહાર શુદ્ધને સર્વ શુદ્ધ કેમ કહ્યું કે અમે એમ કહીએ છીએ કે જે જ્ઞાન છે એ તે આત્મ સ્વરૂપ છે, આત્માહારી સંબંધ રાખનારું છે કે અનાત્મ સ્વરૂપ અનાત્માહારી સંબંધ રાખનારું છે? વાણિયા વેપારી ને કામ આવા જેમ તર્કના સૂક્ષ્મ, એને લેવું પડશે બાપુ. આ જન્મ મરણ મટાડવાનો બીજો કોઈ ઉપાય નથી. 84 ના અવતાર, એક એક યોનિમાં અનંત કર્યા બાપુ, એનો એને થાક લાગ્યો નથી. અરે રે, હું ક્યાં ગયો, ક્યાં રખ્યો છું? અજાયના ક્ષેત્ર, અજાયના આત્માઓ, અજાયના ભાવ ને કાળમાં હજુ જોવો ત્યાં. ભાઈ એવા પરિભ્રમણ તે અનંત કાળથી કરતો આવે છે, એ મિથ્યાતને લઈને, એ મિથ્યાતને ટાળવાનો આ એક ઉપાય કે જે જ્ઞાન આગમથી જ્ઞાન થયું એ જ્ઞાનનું લક્ષણ છોડી અને જેણે આત્માના લક્ષે જે જ્ઞાન કહ્યું તે જ્ઞાને આત્માને અનુભવ્યો તો તેને નિશ્ચય શુદ્ધ કેવડી, એને ભવનો ભાવ થઈ ગયો. એકાદ બેવનો ભાવ હો ભલે, પણ ભવનો ભાવ હો ભાઈ, પરિભ્રમણ ઉસકે હે નહીં. હા 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 હા, હવે જેને જ્ઞાન કહીએ કે જે જ્ઞાન એને જાણ્યું, એ જ્ઞાનનું સર્વપણું અને વ્યવહાર શુદ્ધ કેવડી કયા? એનું કારણ એ જ્ઞાનનો સંબંધ આત્મહારી છે કે એ જ્ઞાનનો સંબંધ રાગ ને નિમ્ન જડહારી છે? હા હા હા, આ તો ભગવાનના કોર્ટમાં કાયદા છે, કોલેજ છે, ભગવાનની કોલેજ છે. હા, લોકો પછી એમ કહે ને આ તો એકલી નીચેની સત્યની વાતો કરે એમ કહીને, એ નીચા ભાગ છે, એકાંત છે. ઓ પ્રભુ, તું તમારે ખબર નથી પ્રભુ, તમે
ભગવાન તારી ચીજ ની શું ચીજ છે પ્રભુ તને ખબર નથી, અરે એના જાણનાર જ્ઞાન ની પણ તને ખબર નથી. એ જ્ઞાન જ આત્માને જાણી શકે. એ રાગ થી જણાય નહીં, કેમ કે જ્ઞાન નો સંબંધ આત્મા હારે છે. જ્ઞાન નો સંબંધ રાગ હારે, એ પણ પાંચ દ્રવ્યમાં પદ દ્રવ્યમાં જાય છે રાગ. વ્યવહાર મંત્ર ભાવ સુવિજ્ઞાન જે છે એને અમે સર્વશુદ્ધ કહ્યું. એ તો સર્વને જાણનારાને પકડ્યું મેં, અને તેને અમે વ્યવહાર શુદ્ધ કહ્યું ભેદરૂપે. તો એ જ્ઞાનનો સંબંધ આત્માની આવે છે, જ્ઞાનનો રાજા એ સંબંધ છે કે રાગ આવે સંબંધ તો છે ને. રાગમાં શરીરમાં વાણીમાં ઉદગળમાં ચોપડીમાં પુસ્તકમાં એ જ્ઞાન તો નથી. સમજાણું કઈ કહું છોટો ભાઈ, કલકત્તામાં મળવું મુશ્કેલ છે. દૂર મળે ને આ પૈસા. અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી, કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદી પાંચ દ્રવ્યો ખરેખર તો એમાં વ્યવહારનો રત્નત્રય રાગ છે ને, એ પણ વ્યવહાર છૂટકે વળીને એને કંઈ સંબંધ નથી. કારણ કે એ રાગમાં જ્ઞાન નથી, રાગને જ્ઞાનને સંબંધ નથી. એ જ્ઞાનને આત્માને સંબંધ છે, તેથી એને વ્યવહાર શુદ્ધ કેવડી કહ્યો. એ જ્ઞાનને રાગને સંબંધ છે તો રાગ તો અનાત્મા છે. આત્માનું જે જ્ઞાન તે અનાત્મા રે સંબંધ રાખે એમ કેમ હોય શકે? સમજાણું કઈ? જેની વાત છે બાપુ, આ તો ત્રણ લોકના નાથ જૈનેશ્વર સર્વજ્ઞ. જેની પાસે એક ભાવ તારી ઇન્દ્રુ અર્ધલોકના સ્વામી કૃતિના બચ્ચાની જે છે બે સાંભળવા સમોષણમાં પ્રભુના સમોષણમાં. જેની નીચે અસંખ્ય દેવ એક એક વૈમાનમાં એવા 32 લાખ વૈમાન, એનો લાડો ઇન્દ્ર આવીને એ ભગવાનની વાણી સાંભળે, એ વાણી કેવી હોય ભાઈ? એ ભગવાન કેવા હોય ને એની વાણી કેવી હોય? એની વિસ્મયતા અદભુતતા એને કોઈની આવી નથી. આ બહારના થાઠ માઠ ફૂસ ફૂસ હાડકાના તે છે બધા, મહાનના હાડકામાં ફાસ ફૂસ ફૂસ હોતી તેમ ચક 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 ચક, એમાં શરીર ને પૈસા ને આબરૂ મકાન મોટા. એ મસાનના હાડકાની ફૂસફાસ છે બાપુ, તારી ચીજ કોઈ ભીલ છે બધા. તારી ચીજનું જ્ઞાન કરનારું જ્ઞાનને પણ શુદ્ધ વ્યવહાર શુદ્ધ કેવડી કહે? ભલે શ્વાસ જ્ઞાન ઓછું એને હોય, ત્રિયંતનું જ્ઞાન આત્માને પકડે છે તે જ્ઞાનને પણ સર્વશુદ્ધ વ્યવહાર શુદ્ધ કેવડી. સિંહ એક સિંહ હોય જંગલનો અને સંકેતી છે ભાઈ, 12 અસંખ્યાતા સિંહ ને અસંખ્યાતા મચ્છ અસંખ્યાતા વાઘ સંકેતી છે 12.
આત્મજ્ઞાન પામે છે. હા હા હા, એના જ્ઞાનને પણ વ્યવહાર શુદ્ધ કે ભરી કહીએ કે છે. ત્રિયંતના જ્ઞાનને પણ હા 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 હા. અહીં તો થોડું ઘણું જ્યાં બહારનું આવે ત્યાં અભિમાન થઈ જાય કે અમે જાણીએ છીએ ને અમે મોટા છીએ ને અમે આવા છે. અરે બાપુ ભાઈ, તું ક્યાં જવું છે તારે? કોની અરે સંબંધ છે? તેમનું જ્ઞાન સાથે સાધન બનતું નથી, કેમ કે તેમના જ્ઞાન સીધા જ નથી. તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા છે એ પક્ષી થયું છે કહેવાય છે. Thank you.